નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ તેમાં આપણે એકથી પાઠ એ પાઠ એકથી છ સુધી અભ્યાસ કરી ગયા છે આજે આપણે નવો પાઠ પાઠ સાત એનો ભાગ એક અનોખો સંવાદ બરાબર અનોખો એટલે કે ખૂબ અલગ જુદા પ્રકારનો સંવાદ એટલે કે વાતચીત બરાબર વાતચીત તો દરેક લોકો સેન્ટી કરે છે મૂર્તિ કરે છે પણ આ અનોખો કેવી રીતના છે એ આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું તો ચાલો બાર મિત્રો અનોખો સંવાદ એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો પાઠ સાતમાં અનોખો સંવાદ એમાં જુઓ તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે આસપાસનું એમાં એક પિસ્તાળીસ નંબરના પેજ ઉપર રમત રમીએ એવું સૂચન કરેલું છે બરાબર તો આ અનોખો સંવાદ એ રીતે પાઠ આપેલો છે જે એક રમત દ્વારા આપણને સૂચન કરે છે એટલે કે કોઈ નાટક કરતા હોય બોલ્યા વગર કોઈ નાટક કરતા હોય અને એ શું કહેવા માંગે છે એની વિશે આપણી જાણકારી મેળવવાની છે તો ચાલો એક રમત રમીએ આ રમતમાં દરેકે બીજાને સમજાવવાનું છે તમે ક્યારેક ટીવીમાં ને એમાં જોયું હશે કે મોઢેથી બોલવાનો નથી ફક્ત ઇશારો કરવાનો છે અને હોઠ પણ તમે ફફડાવી શકો છો બરાબર અથવા તો આંખોના ઈશારાથી પણ તમે સમજાવી શકો છો કે તમે શું કહેવા માંગો છો તો આ એક પ્રકારની રમત રમે છે બાળકો પણ અમુક લોકો એ રીતના પણ વાતચીત કરતા હોય છે ને અનોખો સંવાદ કર્યો કહેવાય એટલે કે અલગ પ્રકારની વાતચીત ચર્ચા કરી રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માંગતા હોય તે જણાવવાનું છે બાળકોને નાના નાના જૂથમાં વેચો ઘણા લોકો આ રમતમાં અમુક શબ્દો બોલતા હોય છે અમુક ટીવી સિરિયલના નામ હોય પિક્ચરના નામ હોય બરાબર આવી રમત તમે ક્યારેક જોઈ હશે તો ચાલો આપણે અહીંયા આગળ એક જૂથ બનાવી બાળકોનું થોડું થોડું ચાર પાંચ ચાર પાંચ બાળકોના જૂથ બનાવીને આ રમત રમવાની છે ત્રણ કે ચાર બાળકોનું એક જૂથ બીજા ત્રણ કે ચાર બાળકોનું એક જૂથ એમ થોડા જૂથ બનાવી અને તેને આ રમત રમવાની છે શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે બરાબર ત્યાર પછી તેમના વર્ગ શિક્ષક હોય તે દરેક જૂથમાં એક વિદ્યાર્થીને તે ચિઠ્ઠી આપશે અને વિદ્યાર્થીઓએ એમાં શું લખ્યું છે તે બોલ્યા વગર એ પરિસ્થિતિને સમજાવાની છે બરાબર તો દરેક જૂથને ચિઠ્ઠીમાં લખ્યું છે જૂથના સભ્યો વાંચશે અને તેના પર મુક અભિનય કરશે મૂક અભિનય એટલે કે મૂંગું અભિનય બોલ્યા વગરનો બરોબર મૂકનો અર્થ શું થાય બોલ્યા વગરનું અને અભિનય એટલે કે નાટક અથવા તો ઇશારા કરવા તમારે બોલવાનું નથી તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકશો બરાબર ફક્ત તમારા બે હાથ અથવા પગનો પણ ઉપયોગ તમે કરી શકો છો અને આંખોના ઈશારાથી પણ તમે એ ચિઠ્ઠીમાં જે પરિસ્થિતિ લખી છે જે શબ્દોનું વર્ણન કર્યું છે તે તમારે બોલવાનું છે બરાબર ચાલો અગાઉ જોઈએ આપણે આગળ બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે બાકીના બાળકોના જૂથ દ્વારા શું રજૂ થઈ રહ્યું છે તેનું અનુમાન કરશે બરાબર કે બધા જૂથ હોય તેમાં આ ચિઠ્ઠી આપવામાં આવી છે એટલે એના વિશે પહેલાં થોડુંક સમજી લે કે આપણે શું અભિનય કેવી રીતના સામેવાળાને સમજાવવાનું છે આપણી પરિસ્થિતિ અને જે જોવાવાળા છે દર્શકો તેમને એનું અનુમાન કરવાનું છે કે લોકો શું કહી રહ્યા છે બરાબર ચાલો તો વિચારો અને કહો આ રમત તમને કેવી લાગી તો આ રમત ખૂબ જ મજાની લાગી બરાબર કે જ્યાં બોલ્યા વગર અભિનય કરવાનો હતો ઇશારા કરવાના હતા તો એ રમત તમને કેવી લાગી તો કે છે ખૂબ જ મજા આવી બરાબર કોઈ બાળકો એવી રીતના બોલતા ના આવડતું રજૂ કરતા ના આવડતું હોય હાથના ઇશારા કરતા ના આવડતું હોય અને ઊંધા શબ્દોના શબ્દોનો જવાબ આપ્યો હોય તો તમને હસવું આવશે કે ના આ શબ્દ લખેલો ન હતો તેમને રજૂ કરતા આવડ્યું નહીં બરાબર તો શું તમે તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું તો શું કહે છે હા બોલ્યા વગર તો અભિનય કરવો ઈશારા કરવા આંખો અને હાથભા હાથ પગના જે હાવભાવ દર્શાવવા તે ખૂબ જ મુશ્કેલ લાગ્યા બરાબર હાથની એક્શન તમારી બરાબર જે શબ્દો છે એ રીતની તમારી આવી શક્તિ ના હોય જે લોકો પહેલેથી જ મૂંગા હોય બેરા હોય બરાબર જોઈ શકતા ના એ લોકોનો દરેક વખતે એ લોકો એ રીતના અભિનય કરતા હોય એટલે એમને એવી આદત પડી ગઈ હોય અને સામેવાળાને પણ એ રીતની આદત પડી ગઈ હોય કે આ શું કહેવા માંગે છે એટલે એ લોકોને ખ્યાલ આવી જતો હોય કે આ શું આપણને રજૂ કરવાનું કહે છે બરાબર તો કહે છે હા મને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું થોડું મુશ્કેલ લાગ્યું શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે તો કહે છે હા મેં આ રીતના મુખ અભિનય કરતા લોકોને જોયા છે બરાબર અને કયા જે બોલી શકતા ન હોય અને સ્ટેજ કલાકારોને અભિનયથી વાત કરતા જોયા છે એના પછી જુઓ લોકો આ રીતે ક્યારે વાત કરે છે બરાબર તો આવી રીતના કાયમ તો લોકો વાત કરતા ના હોય થોડીક વાર રમત હોય અથવા તો કોઈ સાંભળી ન જાય તે માટે પણ ઘણા બાળકો આ રીતનું તમે ક્યારેક ક્લાસરૂમમાં પણ ટીચર સાંભળે નહીં એ રીતના હાથના ઇશારાથી કશું તમારા મિત્રને કહેતા હોવ છો બરાબર પણ આવું ક્યારેક જ કરીએ છીએ કાયમ આપણે કરતા નથી તો કાયમ કોણ કરે છે તો કે છે જે લોકો મૂંગા બહેરા છે તે લોકોને આ રીતે વાત કરતા જોયા છે તમે ક્યારેક ક્યાંય રસ્તામાં ગયા હોય તો તમે એવા લોકોને કદાચ જોયેલા હશે બરાબર તો તમને નવાઈ લાગતી હશે કે આ લોકો શું કહેવા માગે છે સામેવાળા પણ કેવી રીતના એ સમજી શકે છે ચાલો તો આ પ્રશ્નોના જવાબ આપણે જોયા હવે આપણે આગળ જોઈએ આ પાઠ વિશે નીચે આપેલા ચિત્રને જુઓ અને ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઇશારાથી વાત કરે છે જોઈને આગળ બે બાળકો આપેલા છે તમારા જેવા તેઓ કહે છે ઈશારાથી વાત કરે છે આ છોકરી એની આંગળીઓથી કંઈક ગણતી હોય તેવું બતાવે છે પણ શું વાતો કરે છે આપણને ખબર પડતી નથી તો ચાલો આપણે નીચે જોઈએ કે શું કહે છે મોટે ભાગે બધા લોકો બધા બોલી અને સાંભળી શકે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી બરાબર મોટે ભાગે બધા જ લોકો બોલી અને સાંભળી પણ શકતા હોય છે પણ અમુક માણસો આખી દુનિયામાં ક્યાંક તો કોઈક એવા માણસો હોય છે જે બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા અથવા તો એવા લોકો પણ હોય છે કે જે બોલી શકતા હોય બરાબર પણ સાંભળી શકતા ના હોય તો સાંભળી શકતા ના હોય એ લોકો માટે તો અત્યારે મશીન કાનના મશીન નીકળ્યા છે પણ જેને બોલતા ના આવડતું હોય એ લોકો કઈ રીતના પોતાની વાત રજૂ કરે છે તો આવા લોકો પણ આપણને જોવા મળે છે તો આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે તેઓ બીજા લોકો શું કહેવા માગે છે તે તેમના હોઠના હલનચલન અને હાવભાવથી સમજે છે બરાબર એ લોકો જે સાંભળે નક સકતા ના હોય તો એ લોકો કઈ રીતના હોઠના હલનચલનથી એના પરથી ખ્યાલ આવી જાય કે એ શું વાતચીત કરે છે અને એ શું કહેવા માગે છે અથવા તો હાથના જે વર્તન હોય હાથની ક્રિયા હોય તેના દ્વારા પણ તેઓ સમજી શકે છે ત્યાર પછીનો ફકરો નીચેનો જુઓ આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ એટલે કે આપણે દરેક બધા જ પ્રકારના કાર્ય કરી શકીએ છીએ કારણ કે આપણામાં કોઈ ખોટખાપણ પણ હોતી નથી આપણામાંથી ઘણા સારું ગાઈ શકે છે કોઈ સારી કવિતાઓ લખી શકે છે ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે ઘણા સારું દોરી શકે છે એટલે આપણે બધા આપણી કેટલીક બાબતમાં વિશેષ છીએ અમુક લોકોને તમે જુઓ તો અમુક બધી જ બાબતમાં હોશિયાર હોય છે જ્યારે અમુક લોકોમાં આવડત અમુક આવડત ખૂબ જ સારી હોય છે હવે તમારા જ ક્લાસમાં કોઈ એવા બાળકો પણ હોય છે કે જેને લપતાં વાંચતાં ના આવડતું હોય પણ તે ગાય પણ સારું શકતો હોય અને એનું ચિત્ર પણ સારું હોય અથવા તો એના અક્ષર ખૂબ જ સુંદર હોય પણ તે ભણવામાં બહુ હોંશિયાર ના પણ હોય બરાબર અથવા તો કોઈ રમતગમતમાં હોશિયાર હોય કોઈને ઝાડ ઉપર ચડતા ઝડપથી આવડતું હોય એમ બધા જ બાળકોમાં અલગ અલગ સારી એવી ક્રિયા કરવાની આવડત હોય છે તેમજ તેમ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈ શકીએ છીએ બરાબર તો કે છે શાળામાં આપણે એકબીજા દ્વારા કંઈક ને કંઈક શીખી શકીએ છીએ અને જે લોકોનામાં આવી કોઈ ખોટ હોય કે જે બાળકો બોલી પણ શકતા ના હોય સાંભળી પણ શકતા ના હોય એ લોકોની શાળા પણ અલગ હોય છે અથવા જે જોઈ શકતા ના હોય એમની પણ શાળા અલગ હોય છે બરાબર તેમના માટેની અલગ એક લિપિ પણ હોય છે જે લોકો જોઈ શકતા ના હોય તેમને ભણવા માટેની એક અલગ લિપિ હોય છે જેમાં અક્ષરો ઉપસેલા હોય છે તમારે આગળ પાઠ આવશે આના વિશેનો બરાબર ત્યારે એમાં આપણે વિગતથી ચર્ચા કરીશું ચાલો એના પછી જુઓ શાળામાં તેઓ ઈશારાની ભાષા શીખવવામાં આવે છે કે જ્યાં મૂંગાબેરાની શાળા હોય ત્યાં તેમને ઈશારાથી કેવી રીતના સામેવાળી વ્યક્તિને સમજાવું તે પણ શીખવવામાં આવે છે એટલે આપણા જે આપણી જે શાળા હોય સાદી એમાં એવું બધું શીખવવામાં ના આવે કારણ કે બધા જ બોલી અને સાંભળી શકે છે પણ આ લોકોની જે અલગ શાળા હોય બરાબર સ્પેશિયલ શાળા હોય મેંગ બુરા બહેરા અને મૂંગાની તેમને આ ઈશારાથી કેવી રીતના વાતો કરવી તે સમજાવવામાં આવે શીખવવામાં આવે છે ચાલો એક એવા બાળક વિશે વાંચીએ જે સાંભળી શકતો નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે જુઓ મારી બહેન સાંભળી શકતી નથી નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં તે જન્મથી જ બહેરી એનો મોટો ભાઈ નંદુ નંદુ અને ચકુ સાથે રમે ચક્કુ સરસ મજાનો પીનો પિયાનો વગાડે તે સાંભળતી નથી અહીંયા આગળ જુઓ નાની એવી એક છોકરી નીચે ચિત્રમાં તમારી પાસે જે ચોપડી છે ને એમાં આપી છે બરાબર આ બંને ભાઈ બહેન છે ચક્કુ અને નંદુ તો કે છે ચક્કુ કેવી છે નાનપણથી જ સાંભળી શકતી નથી બરોબર એટલે કે તે બહેરી છે તે જન્મી ત્યારથી તે બહેરી હતી અને એનો મોટો ભાઈ નંદુ તો નંદુ અને ચકુ સાથે રમે છે પણ ચક્કુ સાંભળી શકતી નથી તેમ છતાં તેને સરસ મજાનો પિયાનો વગાડતા આવડે છે છતાં તે ખૂબ જ સરસ વગાડ સાંભળતી નથી છતાં તે ખૂબ જ સરસ વગાડે છે જેને ક્યારેય સાંભળ્યું જ નથી કે પિયાનોનો અવાજ કેવો હોય કેવી રીતના એના સૂર આવે તેમ છતાં તેને સારો એવો વગાડતા આવડે છે તે સૌને નચાવે અને રમાડે છે તે વગાડે એટલે બધાને ખૂબ જ આનંદ આવે અને સૌ કોઈ ડાન્સ કરવા લાગે છે અને બધાને પણ રમાડે છે બંને સાથે શાળામાં જાય નંદુ અને ચકુ બંને સાથે શાળામાં જાય છે સાથે સાથે શાળામાં જાય પરત પણ સાથે જ આવે છે નાની ચક્કુને શાળામાં ખૂબ જ મુશ્કેલી પડે કેમ મુશ્કેલી પડે છે નાની ચક્કુને કારણ કે તે શાળામાં બીજા બધા બાળકો જે બોલે છે તે સાંભળી શકતી નથી બરાબર કોઈ કશું પણ બોલે ચક્કુ સાંભળી શકે નહીં શાળામાં એને કઈ મુશ્કેલી પડતી હતી તો કોઈ કશું બોલે બીજા વિદ્યાર્થીઓ તે કશું સાંભળી શકતી ન હતી એક દિવસની વાત છે તો કે છે નંદુએ ચશ્મા પહેર્યા હતા ચશ્મા કાળા રંગના હતા મેં મારા ચશ્માની વાત કાળા ચશ્માની વાત ચકુને કરી કઈ વાત કરી નંદુએ જે કાળા ચશ્મા પહેર્યા હતા બરાબર એક દિવસની એ વાત કરે છે કે એક વખત નંદુએ ચશ્મા પહેર્યા હતા અને ચશ્મા કેવા હતા કાળા રંગના હતા તો કાળા ચશ્માની વાત ચક્કુને કરી ચક્કુને ચશ્મા જોવા હતા કે તે ચશ્મા કેવા છે મારી પાસે કાળા ચશ્મા ચશ્મા હતા ગમ્યા તે ખૂબ તેણે ખુશ થઈ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું કેમ પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું કારણ કે નંદુએ જે કાળા રંગના ચશ્મા પહેર્યા હતા તેને ખૂબ જ ગમ્યા એટલે ખુશ થઈ ગઈ હતી ને ખુશીમાં ખુશીમાં તેણે પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું તો મિત્રો અહીંયા આગળ આ જે વાર્તા લખી છે એ એક જીન વ્હાઈટ હાઉસ પીટરસન નામનો જે વ્યક્તિ છે તેણે લખી છે અને કહે છે કે મારે પણ આવી જ એક બેન છે એના ઉપરથી મેં આ વાર્તા લખી છે બરાબર અહીંયા આગળ જો નીચે લખેલું છે ક્યાં એક વાર્તા હતી છતાં પણ એની ચર્ચા કરી શકાય કેમ કે આપણા બધામાં અલગ અલગ આવડત છે બાળકોના પોતાના અનુભવનો સમાવેશ કરીને આ મુદ્દાની સંવેદનશીલતા વધારી શકાય છે બરાબર જે તમને એની સમજૂતી આપી છે તો ચાલો હવે આગળનું પેજ જોઈએ આપણે કે આપણી આંખો ઘણું બધું કહે છે બરાબર આપણી આંખો ઘણું બધું કહે છે સામેવાળી વ્યક્તિ આંખેથી ડોળા કાઢી તો તમને ખબર પડી જાય છે કે ભાઈ ના આ ગુસ્સામાં છે બરાબર આંખો મોટી કરે તો ખબર આપણે શું કહીએ છીએ કે ડોળા કાઢ્યા છે તો કેમ એવું કર્યું છે કે તમે કંઈક ખોટું કરતા હોય ત્યારે એ વ્યક્તિ એવી રીતની આંખો કરી છે પછી સામેવાળી વ્યક્તિ ખુશ હોય તો પણ તેમની આંખોનો હાવભાવ અલગ હોય છે બરાબર કોઈ વસ્તુની ના કેવી હોય તો પણ સામેવાળી વ્યક્તિની આંખોનો હાવભાવ અલગ હોય છે એમ આપણી આંખો ઘણું બધું કહે છે બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણી બધું કહે છે તેઓ ખૂબ જ સમજી પણ શકે છે તો નાના બાળકો હોય તેમને જ્યાં સુધી બોલતા ના આવડે ત્યાં સુધી તેમની માતાને ખબર પડી જાય છે કે તેને ભૂખ લાગી છે બરાબર પેટમાં દુખતું હોય તો બાળક રડતું હોય તો પણ તેની માતાને ખ્યાલ આવી જાય છે અથવા તો નાનું બાળક હોય કંઈ શું વસ્તુ લેવું હોય તો આંગળીથી ઈશારા કરે છે ને ભૂખ લાગી હોય તો પણ ઈશારા કરે છે એવી રીતના જે ક ક્રિયાઓ કરવી હોય એવી ક્રિયાઓ એ બોલ્યા વગર આપણને કહે છે અને આપણે તે સમજી પણ શકીએ છીએ બરાબર કાયમ આપણે એમની પાસે રહેતા હોય તમારા નાના ભાઈ બહેન હોય તો તમે એમને જે બોલતા ના આવડતું હોય કશી વસ્તુ માટે જીત કરતા હોય તો તમને તરત ખબર પડી જાય છે કે એને શું કરવું છે બરાબર ચાલો એના પછી નીચે વિચારો અને કહો છ થી આઠ મહિનાના બાળકનું અવલોકન કરવાનું કે છે છ થી આઠ મહિનાનું બાળક હોય તો એનું અવલોકન અવલોકન એટલે એને જોવાનું છે શું એ કે છે ને કેવું વર્તન કરે છે બરાબર છ મહિનાનું બાળક હોય એટલે કેવું ઘૂંટણથી ચાલતું હોય ઘૂંટણથી ચાલતું હોય એને બધી ખબર બધી પડતી હોય પણ એને હજી બોલતા આવડતું ના હોય ફક્ત એ આંખોથી અથવા તો રડીને અથવા તો હાથ પગ ચલાવીને કોશી વસ્તુ માટે માંગણી કરતો હોય છે બરાબર ક્યારેક તે પગ પછાડીને રડતો પણ દેખાય છે અથવા હસતો પણ દેખાય છે ખુશ થયેલો પણ દેખાય છે એટલે છથી આઠ મહિનાના બાળકો આ પ્રકારના હોય છે તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે તો તેઓ અભિનય દ્વારા એટલે કે ઈશારાથી તો ઈશારાથી તેઓ ખાવાનું માગી શકે છે કોઈ વસ્તુ માટે માગણી કરે છે પાણી પીવાનું કહે છે બહાર જવાનું કહે છે બરાબર ને અથવા તો કોઈ વસ્તુ એમને લેવી હોય અને એમની મમ્મી ના લઈ આપતી હોય તો તે જીત પણ પગ પછાડીને કરે છે અથવા તો રડવા પણ લાગે છે આ ઉપરાંત કે છે તેને ઊંઘ આવતી હોય તો એનો પણ અભિનય તે કરે છે એટલે નાના બાળકો હોય એ આપણને અભિનય દ્વારા ઘણું બધું સમજાવી શકે છે ચાલો અહીંયા આગળ નીચે જુઓ રંગપૂરો ચિત્રમાં આંખ નાક અને મોઢું નથી બરાબર અહીં આગળ તમને આંખ નાક વગરનું મોઢું આપવામાં આવ્યું છે તો એમાં તમારે આંખ અને નાક દોરવાના છે બરાબર તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે ને એમાં નથી કરેલું અહીંયા આગળ મેં તમને કરીને આપ્યું છે તો એ કેવી રીતના ચિત્ર બનાવવાનું છે એનું આંખ નાક અને મોઢું કેમ દોરવાનું છે તો એ વાંચવાનું છે પછી દોરવાનું છે જો તમારે એ બનાવવું પડશે આ માટે નીચેની વિગત વાંચવાની શકે છે તો એનું આંખો મોઢું અને નાક કેવી રીતના દોરવાનું છે તો કહેશે આ આફતાબ છે બરાબર બાજુમાં જેનું ચિત્ર છે એક છોકરો છે અને તે આફતાબ છે એટલે કે છે તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે એટલે તે ઉદાસ છે તો તેનો ચહેરો કેવો લાગતો હશે હવે જ્યારે કોઈ વસ્તુ તમારી ખૂબ જ મનપસંદ હોય તૂટી ગઈ હોય કે બગડી ગઈ હોય બરાબર અને હવે બીજી આવી શકે તેમ ના હોય તો તમારું મોઢું ખૂબ જ દુઃખી થઈ ગયું હોય છે ઉદાસ એટલે કે દુખી થઈ ગયું હોય છે તો આવી રીતના એનું મોઢું આવે બરાબર આ રીતને એની આંખો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં દોરવાની છે પછી નાક અને મો જુઓ એનું બરાબર ઉદાસ હોય ત્યારે એનું મોં આ રીતનું હોય અને જ્યારે રાજી હોય ત્યારે એનું મોઢું આ રીતનું હસતું હોય એટલે બાળ મિત્રો મોં દોરતા તો તમને આવડે બરાબર ફક્ત આંખો અને નાક તમારે દોરવાનું છે નાક પણ આ રીતનું હોય અને જ્યારે રાજી હોય સરસ એવું બતાવે આપણે જોઈએ ચાલો આ કોણ છે તો કે છે છે બરાબર આ છોકરીનું નામ છે જુલી હજી ગઈકાલે તેની નાની બહેનનો જન્મ થયો હતો એટલે જુલી ખૂબ જ ખુશ હોય બરાબર એની સરસ એવી સુંદર એવી નાની બહેનનો એને ઘેર જન્મ થયો છે એટલે ઝૂલી ખૂબ જ ખુશ છે તો એનું મોં એની આંખો અને એનું નાક કેવું હશે એટલે કે એનો ચહેરો કેવો હશે તે આપણે દોરવાનો છે જુઓ અહીંયા આગળ એની આંખો આખી સરસ રાજી થાય દોરી છે ને હા આ રીતની એની આંખો દોરી દેવાની છે બરાબર હા હસ્તું મોઢું બતાવ્યું છે એનું એટલે આ જુલી ખુશ થઈ એવો એનો ચહેરો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં દોરી દેવાનો છે ચાલો એના પછીનું આપણું આગળનું ચિત્ર જોઈએ કોનું છે બરાબર તો કે છે આ ઋતુવાની માતા છે કોણ છે ઋતવાની માતા આજે ઋતુવા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ ને બરણી નીચેથી પડી ગઈ અને તૂટી ગઈ અને તેની મમ્મી આ જોઈ લીધું બરાબર કાચની બરણી અથાણું ભરેલી મોટી તૂટી જાય એટલે મમ્મી ગુસ્સો કરે કે ના કરે હા મમ્મી ગુસ્સો કરે તો એની માતાના ચહેરાના ચહેરા પરનો ભાવ કેવો હશે એ તમારે દોરવાનો છે જુઓ અહીં આગળ આ એની માતાનો ચહેરો છે ગુસ્સાવાળો બરાબર આ મોઢેથી ગુસ્સો કરે છે એવું તમારે દર્શાવવાનું છે ખ્યાલ આવી ગયો બાળ મિત્રો આ રીતનું ચિત્ર તમારે પૂર્ણ કરવાનું છે ચાલો એના પછીનું ચિત્ર જુઓ કોનું છે હા આ રેહાનાનું છે તો રેહાનાને કૂતરાથી ડર લાગે છે બરાબર જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું રેહાનાનો ચહેરો કેવો દેખાશે હવે તમને કોઈ બી વસ્તુથી કોઈ પ્રાણીથી ડર લાગતો હોય બરાબર આ તો કૂતરું છે તમે રસ્તામાં રમતા હોય અથવા જતા હોય તમારી પાછળ ગાય આવતી હોય તો તેનાથી તમને બીક લાગે કે ના લાગે બરાબર અથવા તો કોઈ બીજું મોટું કૂતરું આપતું હોય અજાણ્યું હોય તો તમને ડર લાગે છે ને હા તો ડર લાગે ત્યારે ચહેરાનો હાવભાવ કેવો હોય છે જો અહીંયા આગળ દોરેલો છે બરાબર આ છે પાપણો અને આંખો આ આ થયું ડર લાગે તેવો ચહેરો બરાબર રીતનો ચોપડીમાં દોરી દેજો ચાલો એના પછીનું આપણે આગળ જોઈએ હા કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે દુઃખી છે કે ગુસ્સામાં છે બરાબર એ તો તમને હવે ખ્યાલ આવી ગયો છે અથવા તો શાળામાં ઘરમાં તમે અત્યાર સુધી ઘરે રહ્યા છો કંઈ ને કંઈ કંઈ તોફાન કર્યું હોય તો મમ્મી ક્યારેક ગુસ્સે થાય એ પણ તમને ખબર પડી જાય છે કે હા અત્યારે મમ્મી ગુસ્સામાં છે અત્યારે કશું બોલવા નથી અને ચૂપચાપ બેસી જવાનું છે અથવા તો તમારાથી કોઈ ભૂલ થઈ હોય કોઈ વસ્તુ તૂટી ગયું હોય ખોવાઈ ગયું હોય તો પણ તમે ચૂપચાપ બેસી જાઓ તો તમારી મમ્મીને ખ્યાલ આવી જાય છે કે કાંઈક નક્કી કર્યું છે એટલે જ શાંતિથી લખવા બેસી ગયા છે બરાબર એટલે કે કોઈના ચહેરા ઉપરથી જોઈ આપણને ખ્યાલ આવી જાય છે કે તે ખુશ છે ગુસ્સામાં છે દુઃખી છે બરાબર તમે કંઈ તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય કે આવું તમારી સાથે કદી બન્યું નથી બરાબર કશુંક તમે તોફાન કર્યું હોય તોફાન કરતાં કરતાં વાગી ગયું હોય અથવા તો કોઈ વસ્તુને નુકસાન કર્યું હોય અને ત્યાર પછી તમે સીધા ચૂપચાપ બોલાયા વગર ઘરે આવી જાઓ છો ઘરે આવીને શાંતિથી લખવા બેસી જાઓ છો અથવા તો મમ્મીને કોઈ કામમાં મદદ કરતા હોય તો પણ ખ્યાલ આવી જાય છે કે નક્કી કાંઈ ગડબડ થઈ છે બરાબર તો આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ પછી બાળ મિત્રો એક નૃત્ય આવે છે તમે કદાચ ટીવી સિરિયલોમાં જોયું હશે જોયું છે ને ભરતનાટ્યમ જેવા હા તો એમાં પણ ચહેરાના હાવભાવ અને હાથની ક્રિયાઓ દ્વારા કંઈક કંઈ બતાવે છે કોઈ ગીત રજૂ કરવું હોય તો પણ તે ચહેરાના હાવભાવ દ્વારા આંખોના ઈશારાથી અને હાથની ક્રિયાઓ દ્વારા તે નૃત્ય કરીને આપણને તે ગીત સમજાવી શકે છે તો અહીં આગળ નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે તેને મુદ્રા અને ભાવ કહેવામાં આવે છે તો બાળ મિત્રો પરીક્ષામાં પૂછાય છે કે મુદ્રા એટલે શું તો કહેશે નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ દર્શાવવી તેને મુદ્રાઓ અથવા તો ભાવ કહેવામાં આવે છે બરાબર હાથ અને ચહેરા વડે લાગણીઓ દર્શાવવી તેને ફક્ત આટલું જ યાદ રાખવાનું છે મુદ્રાઓ કોને કહેવાય જુઓ અને આ મુદ્રાઓ કરો નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને તમારે પણ તે બતાવવાની છે જો તમે ટીવીમાં નૃત્ય ના જોયું હોય અથવા તો જોયું હોય તો તમને આમાં આ હાથની ક્રિયાઓ દ્વારા તેઓ શું રજૂ કરવામાં આવે છે કયું ગીત રજૂ કરે છે તે પણ તમે જાણી શકો છો જુઓ આ હાથની મુદ્રાઓ કરી છે એક નંબરમાં પાંચ આંગળીઓ ભેગી છે બરાબર પછી બીજા નંબરમાં આ ત્રણ આંગળીઓ ભેગી છે અને આ બે છૂટી છે બરાબર આ પ્રકારની મુદ્રા પછી એક આ પ્રકારની છેલ્લી આંગળી અને અંગૂઠો બંને કેવો મોર આકાર જેવું નૃત્ય કરે છે પછી આ પણ એક ચોથા નંબરમાં માછલી આકાર જેવું આકાર હાથનો આકાર બનાવી અને એ નૃત્ય કરે છે તો બાળ મિત્રો અહીંયા આગળ હાથની મુદ્રાઓ થઈ બરાબર એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ચહેરા અને હાથ પગના મુદ્રાઓના ભાવ અથવા તો ક્રિયાઓ દ્વારા તમે સામીવાળી વ્યક્તિને બોલ્યા વગર સમજાવી શકો છો તો બાળ મિત્રો આજનો અભ્યાસ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ આગળ જે બાકી રહે છે એ આગળના ભાગમાં આપણે એનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આજના હોમવર્કમાં તમારે આ પાઠનું વાંચન કરવાનું છે બરાબર ત્યાર પછી આગળનો ભાગ જે કરીશું આપણે તેમાં તમારે જે પ્રશ્નના જવાબની સમજૂતી છે એ સમજાવીશું પછી તમારે નોટબુકમાં લખવાની છે આજે ફક્ત તમારે હોમવર્કમાં પાઠનું વાંચન કરવાનું છે ચાલો આપણે આવતા ભાગમાં ફરી મળીશું આવજો